नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 5 गुजराती विषयना वीडियो क्लास में हूं आप सबनु स्वागत करू छु। मित्रों, आज आपने જોવાના છીએ પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર, જેના લેખિકા છે હાસ્યદા પંડ્યા, સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર। विद्यार्थी मित्रों, तमारी पासे गुजराती की चौपड़ी छे, ए गुजराती की चौपड़ी तमे साथे राखो, जेथी करीने हुं जे भणावुं ए तमे चौपड़ी में जोता रहो, अने गुजराती की नोट पण साथे राखो, जेथी हुं जे शब्दार्थ बोर्ड पर लखूं ए तमे मारी साथे साथे नोट में लखता रहो। હવે આપણે પાઠ ઉપર જઈશું। આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે। હાસ્યદા પંડ્યા કહે છે આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે। ઘટના અહી પ્રસંગ, અહી પ્રસંગ 6 વર્ષની કુંભળી વયના એક બાળક પોતાની માતા ગુમાવી છે। કુંભળી, કુમળી એટલે નાની, 6 વર્ષની નાની ઉંમરનો એક બાળક એ પોતાની માતાને ગુમાવે છે। અહીં નાનીના અર્થમાં એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। એના પિતા લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃ સુખ ગુમાવનાર પુત્રના, માતૃ સુખ એટલે માતાનું સુખ ગુમાવનાર આ પુત્રના વાકડિયા વાડમાં પિતા હાથ પસવારી રહ્યા છે। એ વાકડિયા વાડમાં એના પિતા હાથ ફેરવે છે, પસવારી રહ્યા છે એટલે પસવારવું એટલે પ્રેમથી ફેરવવું। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે, એમને બધી દિશામાં અંધકાર દેખાવા લાગે છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? ચિંતા થઈ પિતાને કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? આંબેડકરને થયું કે હું આ નાના દીકરાને સંભાળી શકીશ કે એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ણય કરી લીધો। થોડીક વારમાં જ એના પિતાએ મક્કમ એટલે દ્રઢ નિર્ધાર કરી લીધો। નિર્ધાર એટલે નિર્ણય। થોડી જ વારમાં એના પિતાએ મક્કમ નિર્ણય કરી લીધો, નાનકડા ભીમરામને હું ગણાવીને સારો નાગરિક બનાવીશ। પિતાએ બરાબર નક્કી કરી દીધું કે આ નાનકડા બાળકને હું ગણાવીને સારો નાગરિક હું બનાવીશ। ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો, તે પિતાએ પછી પુત્રને હૈયા સરસો ચાપ્યો। હૈયા સરસો ચાપવો એટલે વહાલથી વહાલથી ભેટે છે, એના પિતા બાળકને વહાલથી ભેટે છે। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આ 6 વર્ષનો બાળક બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર। 6
6 વર્ષનું બાળક એ બીજું કોઈ નહીં પણ બાબાસાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા છે એમનું મૂળ નામ ભીમરાવ એમનું મૂળ નામ તો ભીમરાવ માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનો અવસાન થયું હતું એમનું મૂળ નામ ભીમરાવ અને 6 વર્ષની ઉંમરે જ એમની માતાનું અવસાન થયું દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ તો આવા દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા બાબાસાહેબ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશ રાજ્યના મહૂ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો મધ્ય પ્રદેશ રાજ્યના મહૂ ગામમાં 14 એપ્રિલ 1891માં એમનો જન્મ થયો ભીમરાવ રંગે ગૌવર્ણ એમનો રંગ કેવો ગૌવર્ણ એમનો કપાળ વિશાળ હતો અને ભીમરાવ આંબેડકરનું કપાળ વિશાળ હતું વાળ તો એવા વાકડિયા કે જોનારની આંખ ઠરે એવા સરસ મજાના વાકડિયા વાળ કે જોઈને મુગ્ધ થઈ જવાય નાક તો ચૂકડું નાક પણ આંખો પાણીદાર પણ આંખો એકદમ સરસ મજાની પાણીદાર પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા પરિવારમાં સૌથી નાના હતા એટલે માતા પિતાએ સરસ રીતે એમને લાડથી ઉછેર્યા પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું પણ દુર્ભાગ્ય એવું હતું કે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું સુખ વહેલું છીનવાઈ જવું એટલે પ્રેમથી વંચિત થઈ જવું પ્રેમથી વંચિત થઈ જવું એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું અને એ જમાનો ભીમરાવ આંબેડકરનો એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું ભીમરાવ ભણવામાં હોશિયાર પણ એનું જે અપમાન થતું એનાથી ભીમરાવને ખૂબ ખોટું લાગતું તે સમયે આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં આવતી હતી તે વખતે આવડત નહોતી જોવાતી પણ જ્ઞાતિ જોવામાં આવતી તે વાત એમને ભારે કટતી એ વાતથી એમને ખૂબ દુઃખ થતું પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો એણે સંકલ્પ કરેલો કે મોટો થઈશ અને આવા અન્યાયનો વિરોધ કરીશ રત્ન તે કઈ ઢાંક્યું રહે ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા ભીમરાવની પ્રતિભાથી પ્રસન્ન થયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને વધારે અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી પછી તો જાણે ભીમરાવના પગે પાંખો ફૂટી પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ મળી સ્નાતક થયા પછી વધારે અભ્યાસ માટે ભીમરાવને વિદેશ જવાનો અવસર સાંપડ્યો
चौमेर अंधकार में जाने ऊर्जास्तु एक किरण प्रगटियो चारे बाजू अंधकार में जाने उन्हें प्रकाश देखायो विदेश में पण भीमराव एवज विद्या प्रेमी रह्या पार विना की आर्थिक तंगी होवा छता पेटे पाटा बांधी ने तेओ संदर्भ ग्रंथों की खरीदी करता खूब तंगी होती तेम छता पेटे पाटा बांधी ने तेमने संदर्भ ग्रंथ की खरीदी करी भीमराव हवे डॉक्टर भीमराव आंबेडकर बनिया हवे भीमराव डॉक्टर आंबेडकर भीमराव आंबेडकर बनिया एमए पीएचडी और डीलिट सुधी की पदवी तेमने प्राप्त करी एमए थया पीएचडी थया और डीलिट सुधी की पण एमने पदवी मेळवी कायदो और अर्थशास्त्र नो अभ्यास तेमने लंडन में जईने कर्यो भीमराव आंबेडकरे कायदा नो और अर्थशास्त्र नो अभ्यास लंडन जईने करेलो डॉक्टर भीम आंबेडकर की पुस्तक प्रीति विषय जानी ने तो आपने आनंद साथे नवाय पण थसे एटला बधा विद्या प्रेमी एटला बधा पुस्तक प्रेमी के एना विषे जानी ने तो आपने आनंद साथे नवाय पण थसे समय नो मूल्य तेओ समझ्या हता अने एटले तेओ फुर्सत नो समय वाचन मां ज व्यतीत करता समय नो मूल्य अमने खबर हतुं એટલે તેઓ ફુરસતનો સમય વાચનમાં વ્યતીત કરતા કે પસાર કરતા ફુરસત એટલે નવરાશ નો સમય એઓ વાચનમાં પસાર કરતા અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા પૈસાની અનુકૂળતા થાય સમયની અનુકૂળતા થાય એટલે તરત જ આંબેડકર દુકાને પહોંચી જાય આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો તેમણે સંગ્રહ કર્યો છે 2000 જેટલા દુર્લભ પુસ્તકો ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય પેટની ભૂખ વેઠીને વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ આપણને નવાય લાગે ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાચનાલયે જાય એટલા બધા પુસ્તક પ્રેમી કે વહેલી સવારે ઉઠીને માઇલો લગી વાંચવા માટે જાય દુર્લભ અહીં દુર્લભ એટલે આપણે લખીશું સહેલાઈથી ન મળે તે સહેલાઈથી ન મળે તે આ પુસ્તક મેળવવા માટે સવારે વહેલા ઉઠીને પણ વાંચવા માટે જાય મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે મોડે સુધી વાંચનાલય એટલે લાઇબ્રેરી લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા કરે ત્યાંથી પાછા આવીને પાછું વાંચવા લાઇબ્રેરીથી પાછા આવીને પણ પાછું વાંચે છે ને નવાઈ ભરી વાત સંઘર્ષો વેઠીને આટલો ઓછા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો આ ટાટલો સંઘર્ષ વેઠીને ડોક્ટર ભીમરાવ આંબેડકરને નોકરી મળી પણ તે વખતે એટલું બધું સામાજિક દૂષણ કે આટલી સરસ નોકરી મેળવ્યા પછી પણ એમને અપમાનના ઘૂંટડા પીવા પડ્યા તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો એટલું બધું અપમાન થયું કે એમની ઓફિસનો પટાવાળો એમની સાથે ગેરવર્તાવ કરતો ગેરવર્તાવ એટલે ખરાબ વર્તન એમની ઓફિસનો પટાવાળો પણ ખૂબ ખરાબ વર્તન બાબા સાહેબ આંબેડકર સાથે કરતો ડોક્ટર આંબેડકરને થતો કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિ બંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી
આંબેડકર ને એવું થતું કે હું આટલો બધો ભણ્યો છું તો પણ મને અપમાન સહન કરવું પડે છે તો મારા જ્ઞાતિ બંધુઓ તો મારા કરતા પણ અભણ છે અભણ છે એ લોકો એમના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભણેલા ગણેલા છે અને એમના જ્ઞાતિ બંધુઓ બિચારા અભણ અને નબળા એવા જ્ઞાતિ બંધુઓને તો કેવી પરિસ્થિતિ થતી હશે આ તો સામાજિક અન્યાય જ કહેવાય ને માનવ માત્ર સમાન છે દરેક માણસ સમાન છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહે છે કે દરેક માણસ સમાન છે કોઈ ઊંચો નથી કે કોઈ નીચો નથી તો પછી આવું કેમ તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક સ્વરૂપ કર્યું અને પછી એમણે એક પાક્ષિક સ્વરૂપ કર્યું મૂકનાયક નામનું પાક્ષિક પાક્ષિક એટલે દર પખવાડીએ પ્રકાશિત થતું સામાયિક પાક્ષિક એટલે દર પખવાડીએ પ્રકાશિત થતું સામાયિક એ એમણે પ્રગટ કર્યું મૂકનાયક નામનું માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા માત્ર લેખ અને પુસ્તકો લખીને તેમણે મૂકી નથી દીધું કામ કર્મશીલ પણ બન્યા એમણે કાર્ય પણ કર્યું એ દિશામાં 20 જુલાઈ 1924 ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી અને તેમણે બહિષ્કૃત હિતકારીની નામની સંસ્થાની એમણે સ્થાપના કરી આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ પણ થવા લાગી અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ પણ થવા લાગી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે ભારત રત્ન ડોક્ટર આંબેડકરનો પાઠ અહીં સુધી જોયો છે આવતા વિડિયો લેક્ચરમાં આપણે આ પાઠ આગળ ભણીશું હવે મને રજા આપશો